મિચિંગ વાવાઝોડાને ગુજરાત તરફ એના હવામાં જે એમાં આદ્રતા છે તેના કારણે ગુજરાતના લગભગ પૂર્વીય ભાગો મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો મહારાષ્ટ્રના ભાગો ભાગોના સરહદના ભાગોમાં ગુજરાતમાં અસર થવાની શક્યતા રહે છે એટલે જે રાજસ્થાનના એકદ્રિક ભાગો છે અને મહારાષ્ટ્રના એકદ્રિક ભાગોમાં ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ છ તા છ તારીખ સુધીમાં જેમાં ક્યારેક અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગો ખાસ કરીને વડોદરાના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા રહે છે અને દરિયા કિનારાના કોઈ કોઈ ભાગોમાં અસર થવાની શક્યતા રહે છે મીટીંગ વાવાઝોડા આસપાસ લગભગ પ્રસાદ મહાસાગરમાંથી આવતા રિમ ત્યાંના અવશેષો દક્ષિણ ચીન તરફથી આવતા ભારે વાવાઝોડા આ ત્રણ ભાગોમાં ભારે વાવાઝોડો પકાશે અને તેની ત્યાંના અવશેષો બંગાળ ઉત્સાગમાં આવશે જેના લીધે મૃત્યુ વાવાઝોડાના બાદ એક તો બીજું વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહે છે ત્યારબાદ પણ ત્યાંની અસરમાં લગભગ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી જઈ શકવાની શક્યતા રહેશે લગભગ અત્યારે આ વાવાઝોડું બંગાળ ઉપરમાં બની રહ્યું છે મૃત્યુ અને અરબસાગરનો પણ ભેજ બનશે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે તારીખ તેરથી ચૌદમાં અને જેના કારણે હાલ લગભગ છ તારીખ સુધીમાં તો વાદળ વાયુના કારણે ગુજરાતના છૂટાછાવા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જે મારવાના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો અને સુરતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહારાષ્ટ્રના સળગના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ આ જે આદ્રતા છે અને અરબ સાગરની આદ્રતા છે એ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જશે અને ઉત્તર પર્વતીય પ્રદેશોમાં જતાં ધુમ્મસ ઘાટ ધુમ્મસ અંદર થવા છે કારણ કે ત્યાં વરસાદની સ્થિતિ નથી એટલે આ ભેજના કારણે ઘાટ ધુમ્મસ થવા છે અને વિઝિબિલિટીમાં જરા એમની ઓછી થશે ગુજરાતમાં પણ ત્યાંની અસર સવાર સવારે સવારના ભાગમાં કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે પણ ખાસ કરીને આના કારણે પવન વધારે ફૂંકાશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જ્યારે તારીખ બાર આસપાસ બાર કે ચૌદમાં એક મજબૂત પતિ વિક્ષોભ આવશે ત્યારે વાતાવરણમાં દેશના ઉત્તરીય પૂર્વ પ્રદેશોમાં ભારે હિમવરસાદ થવાની શક્યતા રહેશે બરફ પડશે અને કમોસમી વરસાદની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે પરંતુ હમણાં સાત તારીખ સુધીમાં ઉત્તર ભારતમાં ભારે પવન ફૂંકાશે અને નબળા પશ્ચિમ વિક્ષોભના કારણે બરફીલા પવનો લગભગ સાત તારીખ સુધીમાં ગુજરાતના ભાગોમાં આવશે જેના કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે લગભગ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ ઘટશે જેના કારણે કૃષિ જે કૃષિ પાકો છે એને ફાયદો થશે અને ઠંડીની ઠંડી મળતા ઘઉંના પાકો ઉગાવો પણ સારો થશે આ ઉપરાંત રાયલો અને બીજા અન્ય પાકોમાં પણ તેની અસર સારી રહેશે એટલે જે શિયાળુ મોસમના પાકો જે છે ત્યાંની આ ઠંડીની અસર હમણાં સારી રહેશે ખેડૂતો માટે સૂચન એમ કરવાનું કે અત્યારે હાલ તો ઠંડા પવનના કારણે જે આ જે પાકો છે શિયાળુ પાકો તેના માટે તો સારી અસર રહેશે પરંતુ આ વખતે ડિસેમ્બર માસમાં લગભગ સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદ વધુ થશે જેમાં હમણાં તારીખ ચૌદ પંદર સોળ ને સત્યાવીસ વીસમાં એક માવસુર થવાની શક્યતા રહેશે અને લગભગ આ આ માવઠાની શક્યતા છે મુંબઈના ભાગો સુધીમાં દસ આઠ નવ દસમાં જે શક્યતા છે વરસાદ થવાની તે શક્યતાના કારણે દક્ષિણ ગુજરાત ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં માવસૂર થવાની શક્યતા રહેશે એટલે આ ડિસેમ્બરમાં છે એ માવઠાનો રહેશે અને ત્યાર પછી પણ તારીખ ઓગણીસ વીસ એકવીસો બાવીસમાં પણ દેશનું હવામાન પલટાશે અને વાદળવાયુ સર્જાશે જેના કારણે લગભગ આ વખતે ક્વચિત માવઠું થઈ શકે તો ખેડૂતભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસર થાય ત્યારે પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે